આપણે હવે ફાઈનલી અહીંયાથી નીકળી ગયા છીએ અને થોડું ખાટવટ કરવું પડેલું. મારી પાસે જઈ શકો છો પાણી, અને હવે આપણે જઈશું નેક્સ્ટ લોકેશન પર. જે મારી ટીમ છે અને આપણા ફ્રેન્ડ છે, તો આ ભાઈનું આપણે કરીએ છીએ પ્રિવેડિંગ, તો બનેલા રહો અમારી સાથે. હવે અમે જઈશું આગળ નેક્સ્ટ લોકેશન પર. હા, એના પહેલાં થોડોક આપણે લંચ કરી લઈશું ખાવાનું. તો ફાઇનલી આપણે પાઉભાજી આવી ગઈ છે અને આપણે ટેસ્ટ પણ કરીશું, જે ટેસ્ટમાં કેવું હોય છે આપણે ટેસ્ટ કરીને બતાવીએ. જોરદાર જે પાછું મીઠું નાખવાનું ઓછું, તો આપણે થોડું મીઠું નાખીશું અને મીઠું પણ નાખીશું. આપણા ગુજરાતી ટોલ નાકા જે બાંધેલા છે ને તે આવા હોય, આ ગુજરાતી જ કરી શકે. તો હવે ટોલ નાકા કઈ ના હોય, હા ફ્રીમાં ટોલ નાકું છે. તો આ રીતે હોય છે, આજુબાજુ પૂછીને નીકળું, બાકી અહીંયા ઘડી બહેરો લાલ કરી દે એની કોઈ જવાબદારી નહીં. તો આપણે હવે કરજણ ડેમ પાસે આગળથી પાછળના ભાગમાં ગુજરાતી બોલવાનું, તો એક લોકેશન આવે છે જે ધોધવાળું હોય છે, ધોધ પડે છે. તો આપણે ફર્સ્ટ ટાઈમ જઈએ, પહેલી વાર, તો દેખીએ કે કેવું લોકેશન છે. તો આપણે જઈએ છીએ, થોડુંક પૂછતા પૂછતા આવ્યા છે આગળથી, પણ પહોંચી જઈશું એમ એમ કેમ લાગે છે. કોન્ફિડન્ટ હોવો છે, પછી ધક્કો મારીશું ખોરાક અસલ. હવે અહીંયા ઘડી આગળ જતા પાણીનો રસ્તો છે, તો સુનિલભાઈને ચેક કરવા માટે મોકલા છે કે ગાડી નીકળશે કે નહીં નીકળે. તો ચેક કરે છે સુનિલભાઈ. થોડા રિસ્ક લઈ લેતે દોસ્તો, આ તમારા માટે જો અમે આટલું કરતા હોય તો તમે એક ફટ દઈને લાઈક કરી દો. હવે દેરી ના કર, આટલું અમે રિસ્ક લીધું તો જરૂરથી લાઈક કર, દબાવો લાઈકનું બટન. ગાડી પાછી નીકળે છે, નહીં નીકળે આગળ ઇકો છે, તો ગાડી આગળ જાય છે એવું થઈ ગયું છે. આગળ રોડ ઉપર કામ પણ કરતા જશે એમ લાગે છે, ફોટોગ્રાફર જેવા લાગે છે. વેગેનર ગાડી છે, ગાડી છે, તો અહીંયાથી આપણે ચાલતું જવાનું છે. તો હવે અહીંયા ઘડી આપણે ગાડી નીકળી દીધેલી છે, તો આપણે હવે જઈશું આગળ અને તમને બતાવીશું જે લોકેશન જે છે અહીંયાનું. તે હું પણ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું એટલે મને કોઈ આઈડિયા નથી કે આગળ શું નીકળવાનું છે. અહીંયા કીધેલું છે કે એક બે કે ત્રણ ધોધ પડે છે નેચરલ, તો એ પણ હું બતાવવાનો ટ્રાય કરીશ. તો દેખો મારા નજરે આગળથી ધોધનો અવાજ તો આવે જ છે એમ લાગ્યું મને, અવાજ અહીંયાથી ફીલ થાય છે ધોધનો અવાજ. તો આપણે અહીંયાથી ઉપર પહેલાં ચડીશું, પછી આપણે કઈ લઈને જવાય છે હું ચેક કરી લઈશ. રસ્તા પણ થોડાક રિસ્કી છે, તો વાવ ધોધ છે અહીંયા નીચે એકદમ બ્યુટીફુલ છે, પણ અહીંયા કેવી રીતે ઉતરવું એ આપણે મહત્વનું છે. ધોધ ફાઇનલી અહીંયા છે, પણ આપણે જવું પડશે મારા ખ્યાલથી અંદાજે આપણે ફરીને જવું પડશે. તો જઈશું આપણે ફરીને,
આપણે અહીંયાથી જતા રહીશું. ઓલરેડી ત્યાં પ્રીવેડિંગનું શૂટિંગ ચાલે છે. આ છે ઢોઢ બ્રિજ બનાવેલો છે, સારું લાગે છે, તે પણ આપણે યુઝ કરીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, ફોલોઅર્સ કરો. તો આ છે ને અત્યારે આપણું લોકેશન, જે અહીંયાથી ઢોઢ નીકળે છે અને આગળ જે અહીંયાથી નદીમાં જઈ અને મળી જાય છે. તો આપણે દેખી શકો છો બહુ જ આઉટસ્ટેન્ડિંગ લોકેશન છે. આપણે વ્યૂ પણ લઈશું, થોડાક ડ્રોન વ્યૂ પણ લઈશું. અહીંયા મંદિર છે અને અહીંયા થોડીક ગંદકી નહીં કરવી, ગંદકી કચરો જે છે તે પ્લાસ્ટિક અહીંયા નહીં નાખો. અને અહીંયા જે નજારો જે છે તમે આનંદ માણી શકો છો, જે અહીંનું નેચર જે છે તે હું જાતે હું અહીંયા આવીને ફીલ કરીને અનુભવી શકું છું કે આ કેટલું પ્રોપર નેચરલ લાગે છે. અને બેસ્ટ ટાઈમ છે સવાર અને સાંજનો. તો આ બે ટાઈમમાંથી સવાર કાં તો સાંજના ટાઈમમાં તમે અહીંયા ઘરે આવી શકો છો અને બહુ સુપર લાગે છે. અહીંયા નીચે જાઓ તો થોડુંક સેફ્ટીનું ધ્યાન પ્રોપર રાખજો, કેમ કે થોડુંક ઘાટક હોઈ શકી બની શકે છે. આ લોકેશન છે. આજે ખૂબ મહેનત કરી છે, ટાઈમ થઈ ગયો છે ઓવર. હવે આપણે જઈશું અને ત્યાંથી જઈશું આપણે બારખાડી. તો એ સફર આપણે બતાવતા રહીશું, તો બનેલા રહો વિડીયોમાં. તો દોસ્તો આપણે કરજણડેમના લોકેશન જોયા અને આપણે ત્યાંથી આપણે ગાડી નીકળી તો ત્યાં એક હેરપંપ આવેલો છે. તો આપણે પાણી પણ પીશું અહીંયા. અને આ જે જૂની પદ્ધતિ છે, હવે આ વિલુપ્ત થતી જાય છે. તો અમુક જગ્યાએ જોવા મળે છે. તો આપણે આ પાણી આવે છે સીધું પાટલમાંથી અને પંપ દ્વારા કાઢવામાં આવે છે, જે વીજળી કે કોઈ અન્ય વસ્તુ હોતી નથી. તો તમે દેખી શકો છો ને અમે ટ્રાય કરીશું. સારી મસ્ત ચોખ્ખું પાણી હોય છે, જે સીધો પાટણમાંથી આવે છે અને બહુ જ સરસ મીઠું પાણી છે. તો ઠંડક મહેસૂસ કરી શકો છો અહીંયા. તો જ્યારે પણ તમે આ રીતે દેખો હેરપંપ, તો ત્યાં જરૂરથી એકવાર ટ્રાય જરૂર કરજો. વિડીયોમાં બનેલા રહો, આગળ અમારી સફર ચાલુ રહેશે. તો મળીએ આગળ. પાછા આપણે ટોલ નાકે આવી ગયા છે અને સુનિલભાઈને કહીશું કે ફાટકને ઊંચી કરો હવે. તો આપણે હવે આગળ પ્રસ્થાન કરીએ. આ બાજુ થોડી છેટી રાખો ને, એમને જાય ના વાંધો નહીં, એમ જશે ને. તો એ બાજુ ખુલે આ ગેટ જ એવો છે એ લોકો. જો આ રીતે હોય છે, જે ખૂબ ભારે કારીગરી છે ને.
ફાઇનલી આજે બારખાડીનો આ અઠવાડિયો દિવસ જે તમે વિડીયો જોયો અને ફૂલ વિડીયો જોયો હોય તો અમારી ચેનલને જરૂરથી નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરીને દોસ્તોમાં શેર કરો. તો મળીએ હવે નવા વિડીયો સાથે જલ્દીથી. તો આવી રીતે સપોર્ટ કરતા રહો.